आप सबने नमस्कार। प्रकाश मेहराए एक सरस चार लाइनों लखेली गीत माटे कि जहां चार यार मिल जाए वहीं रात हो गुलजार, जहां चार यार महफिल रंगीन जमे धूम मचे मस्त मस्त नजर देखे नए चमत्कार, जहां चार यार। मित्रों आजे आ चार यार एटले के चार कवि मित्रों आपने लई जशे अने आपने आपनी सवारने पहेरावशे आजे मेघधनुषना वाघाओ। आ चार यार आपनी आ उदास रूह ने आपनी उदास आत्मा ने थोड़ गुलाब जल छाटी ने शांत करशे। आमे आपनो देश अत्यारे मुश्किलीमांथी पसार थई रह्यो छे त्यारे आ कविताओ आजे आपने चोक्कस सांत्वना आपशे। आपने नहीं आवेला सपनाओ एनी पासे लई जवामां मदद करशे। अने आ चार यार आ चार मित्रों आपने खुर्शी में बैठा बैठा ज चारधाम की यात्रा करावशे। साहेब आ चार मित्रों एटले हरिंद्र दवे, सुरेश दलाल, रमेश पारेख अने अनिल जोशी। आ चारणी एक कॉमन बात कहूँ, आम तो चारनू विश्व अलग, भाव विश्व चारेनू अलग है, पछी विचार करता थयो कि आ बधा में कॉमन सरखू शू छे। एक बात तो है कि चारे गुजराती भाषा अद्भुत गीत कवियों छे, लयना राजवीओ छे आ बधा। पहली बात, बीजू चारे ने चश्मा छे, त्रीजू चारे कवि छे छता खाधे पीधे सुखी छे, चौथू चारे माथी कोई सूक लकड़ी नथी हर्या भर्या छे, अने पांचमू पण अगत्यनू चारे पोताना चश्मानी पाछळथी प्रेमाळ आँखोथी श्यामने ताक्या करे छे। अने लखे छे हरिंद्र भाई लख्यू के भाग्य अजब के विधिए मारो कागळ राख्यो कोरो, भाग्य अजब के विधिए मारो कागळ राख्यो कोरो, श्याम तमे मन फावे एवं भाग्य चक्र त्यां दोरो। आवुं हरिंद्र भाई लख्यू, तो सुरेश भाई शुं लख्यू श्याम पर के श्याम अमारो कोरो कागळ एमां दोरो तमे कुंडळी अने कहो के मळशुं क्यारे। आ सुरेश भाई लख्यू। अने रप्पा ने अनिल जोशी એ લોકો તો સાથે જ લખી નાખ્યું, શું લખ્યું શ્યામ ઉપર કે શ્યામ ડેલીએથી પાછામાં વળજો હો શ્યામ, ઠાલા દીધા છે મારા બારણા, બંને સાથે લખ્યું। તો આ ચારે ચાર એની કવિતાઓ વાંચી ત્યારે હંમેશા મોરપીછના શુકન થતા હોય એવો અનુભવ થાય, અને આજે થશે પણ ખરો। એમાં પહેલા કવિની જાત સૌના લાડકા કવિ આરે આદરણીય હરિન્દ્ર દવે। કચ્છમાં જન્મ, લગભગ 19 વર્ષ સુધી ભાવનગરમાં રહ્યા અને પછી મુંબઈ આવ્યા અને પછી કાયમ મુંબઈમાં જ રહ્યા। બહુ જ સોફ્ટ હૃદયના, બહુ જ કોમળ હૃદયના કવિ એટલે હરિન્દ્ર દવે। અને હરિન્દ્રભાઈના પ્રિય સર્જકો એટલે હેનરી મિલર અને સમરસેટ મોમ। એમને એમના પ્રિય ગુજરાતી કવિ કોણ એમ પૂછ્યું સુરેશભાઈએ, ત્યારે કહ્યું કે મારા પ્રિય કવિ છે સુંદરમ। સુંદરમ હરિન્દ્રભાઈના પ્રિય કવિ અને ઉમાશંકર એ સુરેશભાઈના પ્રિય કવિ, અને બંનેમાં ભેદ એવો બહુ સરસ લખ્યું હતું સુરેશભાઈએ કે તમારી સાથે સુંદરમ હોય ને, તમારી જોડે ચાલતા હોય તો તમને ખબર ન પડે કે તમારી જોડે આવડા મોટા સુંદરમ ચાલી રહ્યા છે, અને ઉમાશંકર તમારી જોડે હોય તો તમને એક પણ તમે ભૂલી ના શકો કે તમારી જોડે ઉમાશંકર ચાલી રહ્યા છે, આટલું ફેર બંને। તો આ હરિન્દ્રભાઈને આપણે મળીએ, હરિન્દ્રભાઈનું એક સદાબહાર ગીત જેનાથી આજે વાતની શરૂઆત કરીશું। સાહેબ રાત પડી ચૂકી છે, પ્રિયતમ સાથે મળવાનો સમય છે, અને હંમેશા એમ થાય કે જે બહુ પ્રિય વ્યક્તિ હોય ને ત્યારે ઘડિયાળ અટકી જવી જોઈએ, સમય ચાલવાનું બંધ કરી દેવું જોઈએ, સૂરજ જ્યાં હોય ત્યાં અટકી જવો જોઈએ, ચંદ્રએ ત્યાંથી પોતાની ગતિ વધારવી ના જોઈએ, આવું થાય ને ત્યારે આવું ગીત લખાય। દિલીપ ધોળકિયાનું સ્વરાંકન અને આ ગીત છે। સૂરજ ને કોઈ ઓલી મેર રોકી રાખો, હજી આદરી અધૂરી મારી વાત, એનું ઢુક
पछतारे मारी मुलाकात रे કોઈ પ્રિય વ્યક્તિ આપણા માટે ગાતું અને એટલું ફીલ કરીને એને ફીલ કરાવીને હિમાલી ગાયું, અદ્ભુત ગાયું. હિમાલી ફરી એક વાર તાળી બજાવો. લવલી સિંગિંગ. તુલસીદાસના એક ભાઈ નંદદાસ હતા, કઝિન પિતરાઈ ભાઈ. અને તુલસીદાસજી એ નંદદાસ છૂટા પડ્યા. છૂટા અર્થમાં કે મારે જરા યાત્રા કરવા જવું છે, મને પરમિશન આપો. એટલે તુલસીદાસજીએ કહ્યું કે જા. નંદદાસ છૂટા પડીને વ્રજમાં આવ્યા, અને વ્રજમાં આવ્યા પછી ત્યાં એમને કૃષ્ણ ભક્તિનો નાદ લાગ્યો, અને પછી ત્યાં વિઠ્ઠલનાથજી એમના ગુરુ મળ્યા, અને પછી તો ત્યાં બધા કીર્તનો રચાવવાના શરૂ થયા, અને વગેરે વગેરે બહુ સરસ થયું. પણ તુલસીદાસને એમ થયું કે અમારો ભાઈ ગયો તો છે, એકવાર મારે એને મળવું જોઈએ. એટલે તુલસીદાસ શોધતા શોધતા વ્રજમાં અયોધ્યાથી નીકળેલા તુલસીદાસ વ્રજમાં આવ્યા અને નંદદાસને મળ્યા અને કહ્યું ભાઈ. એટલે બધાએ કીધું આજુબાજુ કે નંદદાસ તો હવે બહુ સારા કીર્તનો લખે છે, એની અદ્ભુત કૃષ્ણ ભક્તિ છે એની. પછી બંને ભાઈઓ મળ્યા, ભેટ્યા, વાતોચીત થઈ, રામકૃષ્ણની વાતો થઈ, દર્શનનો સમય થયો. એટલે નંદદાસજીએ કહ્યું મોટા ભાઈને કે બળે ભૈયા આઈએ, દર્શન કા સમય હો ગયા હૈ. એટલે તુલસીદાસની ઈચ્છા નહીં એમ કે હવે દર્શન શું કરવા, નહીં તો કૃષ્ણ દર્શન છે. પણ કીધું ભૈયા ચલો ને, મેરી ખાતિર ચલો. એટલે નંદદાસજી સાથે તુલસીદાસ આવ્યા, મંદિરમાં આવ્યા. હવે સરસ ભગવાનના મુરારીના દર્શન થતા હોય, મુગટ ધર્યું હોય, મુસ્લિમ મુરલી ધરી હોય, અને નંદદાસ તો દર્શન કરતા કરતા ભાવ વિભોર થઈ ગયા. તુલસીદાસ શાંતિથી ઊભા છે, દર્શન કરવાની એક ભાઈને મજા આવે ને બીજા ભાઈને મજા ના આવે, આ તો કેવું. અને બંને પરમ ભક્ત, હવે એક કૃષ્ણના પરમ ભક્ત, એક રામના પરમ ભક્ત. પછી એમ તો કંઈક તો થવું જોઈએ. તુલસીદાસે પછી ભગવાનને બે લાઈન કહી ત્યાં જ ઉભા ઉભા મંદિરમાં, અને એ બે લાઈન કહીએ બહુ અદભુત છે કે કા બરનું છબી આપકી ભલે બને જુ નાથ. આ શું તમારી છબી છે, શું શોભા છે. કા બરનું છબી આપકી ભલે બને જુ નાથ, તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લેવું હાથ. અને એવું કહે છે કે એ જ મિનિટ ભગવાને મોરલી મૂકીને ધનુષ બાણ હાથમાં લીધા અને રામ સ્વરૂપેને દર્શન આપ્યા. તો રામમાં કૃષ્ણના દર્શન અને કૃષ્ણમાં રામના દર્શન આ રીતે થઈ શકે, આપણી ભાવના અને શ્રદ્ધા સાચી હોય તો. અને આવી જ વાત હરીન્દ્રભાઈએ પણ એમના એક લેખમાં લખી છે રામકૃષ્ણ વિશેની. એ વાંચવા માટે હું એવા જ એક સક્ષમ કલાકાર આદરણીય મિનલ પટેલને વિનંતી કરું કે રામકૃષ્ણના સરખામણીની વાત તમારી સમક્ષ કહે. કથા રામની, વ્યથા માનવની. કૃષ્ણની ચેતના અને રામની ચેતનામાં પાયાનો ફરક છે. કૃષ્ણનો વિચાર ચિત્તને હેલે ચડાવે છે, રામ શબ્દનો ઉચ્ચાર મનને ગંભીર બનાવી દે છે. રામમાં જે તત્વ છે એ જ કૃષ્ણમાં છે. બંને વિષ્ણુના અવતારો છે. રામ શ્યામ છે, કૃષ્ણ પણ શ્યામ છે. રામના નાના ભાઈ લક્ષ્મણ શેષનાગનો અવતાર છે, ગૌર છે. કૃષ્ણના મોટા ભાઈ પણ શેષનાગનો અવતાર છે, ગૌર છે. લક્ષ્મણ મોટા ભાઈની સેવામાં જીવન વિતાવી દે છે. બલરામ કૃષ્ણથી અલગ પડે છે. સુભદ્રા અપહરણ વખતે, મહાભારત યુદ્ધ વખતે, દુર્યોધન વધ વખતે બલરામ કૃષ્ણથી જુદો મત ઉચ્ચારે છે. રામ અને લક્ષ્મણ વચ્ચે આવો વિવાદ ક્યાંય નથી. કૃષ્ણ પ્રસન્નતાને લોકમાં લઈ જાય છે. રામનું વ્યક્તિત્વ કંઈક બોજો મૂકી દેતું હોય એમ લાગે છે, છતાં રામ શબ્દ ઉચ્ચારતા એ જ સ્પંદન થાય છે જે કૃષ્ણ ઉચ્ચારતા થાય છે.
ચૈતન્ય મહાપ્રભુએ આ સ્પંદનનો અચૂક અનુભવ કર્યો હતો એટલે તો એમણે નવદ્વીપના અને જગન્નાથપુરીના માર્ગો પર ધ્વનિ ગુંજતો કર્યો હતો કે હરે રામા હરે રામા રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે હરે. રામ રામ છે અને રામ કૃષ્ણ પણ છે. રામ વર્ણથી તો કૃષ્ણ છે જ અને કૃષ્ણ લોકાભિરામ પણ છે. રામ રાજપુત્ર છે, સ્વયં રાજા છે. કૃષ્ણ ગોપવસ્તીમાં નંદ ગોવાળને ત્યાં ઉછરે છે. એમના તોફાન દંતકથા જેવા છે, કવિઓ એ ગાતા થાકતા નથી. રામના નટખટ તોફાનોનો કોઈ ઇતિહાસ નથી, પણ રામનું શૈશવ કવિઓને પ્રેરે છે. ઠુમક ચલત રામચંદ્ર બાજત પૈજન્ય અગાતા તુલસીદાસ અને માતા લાલને શણગારે ચાલો જોવા જઈએ એમ ગાતા ભાલણમાં રામનું શૈશવ ઉપસે છે. એ કૃષ્ણના શૈશવથી અલગ છે, છતાં સમયનું અંતર લેવાઈ જાય, સ્થળના સીમાડા ભૂસાઈ જાય અને અયોધ્યાના રાજમહેલમાંથી એક રામ અને એક બાળક ડગમગ દોડતો આવે અને વ્રજમાંથી બીજો બાળક દોડીને આવે તો કોણ રામ અને કોણ કૃષ્ણ એ કહેવું કૌશલ્યા કે યશોદા પણ ન કહી શકે. એમના ખાસ અલંકરણો જુદા છે પણ ભીતરનું સૌંદર્ય એક જ છે. એટલે રામની વાત કરીએ ત્યારે કૃષ્ણનું સ્મરણ થવાનું જ, છતાં રામની વાતમાં આગળ વધીએ ત્યારે ધીરે ધીરે રામ ચિત્તના આકાશને છવરાઈ જશે. આખું એ આકાશ રામ બનીને આપણા મસ્તક પર ઝૂકી જશે. આ તો રામ અને કૃષ્ણની સરખામણી થઈ. આપણા એક કવિ છે ખલીલ ધનતેજવી, મુસલમાન શાયર છે અને એની સરખામણી જુઓ સાહેબ, અને કૃષ્ણની સરખામણી કૃષ્ણ સાથે કરી. આ પોસિબલ છે? હા છે. બે પંક્તિ સાંભળો એમની, અદ્ભુત પંક્તિઓ છે. કે વાંસળી પકડે બબ્બે હાથે અને આંગળીએ પર્વત અધ્ધર. વાંસળી પકડે બબ્બે હાથે આંગળીએ પર્વત અધ્ધર, કોણ હતું બહુ શક્તિશાળી, ગોવર્ધન કે બંસીધર? આવી સરખામણી પણ થઈ શકે અને બે જ લાઈનમાં તમે આખું ભાવ વિશ્વ ઊભું કરી શકો. હરીન્દ્રભાઈનું આ જે છે રામકૃષ્ણની સરખામણી, એ જ હરીન્દ્રભાઈએ પ્રેમના પણ અદ્ભુત ગીતો લખ્યા છે. હમણાં એક ભાઈએ ફોન કર્યો, મારા મિત્રએ, 10-15 દિવસ પહેલા, જૂની પ્રેમિકાને. તો સામે જ એક બચ્ચાએ ફોન લીધો અને એણે એટલું કીધું, અંકલ મમ્મી પરણી ગઈ છે, હવે તમે શોધી કાઢો. એ જમાનામાં આપણે જીવીએ છીએ કે આ સ્માર્ટ પેઢી છે, પણ એક એવું હોય છે કે જ્યારે પ્રેમ થાય છે પછી બે જણ વચ્ચે જરા અબોલા થાય છે, વળી પાછા રસ્તે મળી જાય છે અને હવે મળવાનો સંકોચ છે, બોલવાનો સંકોચ છે, સ્પર્શવાનો તો હજીય સંકોચ છે. એ સંકોચની વચ્ચે એક ગીત લખાય છે, પ્રેમને બહુ સરસ ઉજાગર કરતું આ ગીત તમારી સમક્ષ વાંચવા માટે આવે છે, ભાઈ કવિ હિતેન આણંદ પરા. જાણી બુજીને તમે અળગા ચાલ્યા, જાણી બુજીને તમે અળગા ચાલ્યા ને છતાં પાલવ અડક્યાનો મને વેમ છે. સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યા ને પછી ઠીક થઈ પૂછ્યું કે કેમ છે ને આટલા અબોલા પછી આવો સવાલ, આટલા અબોલા પછી આવો સવાલ, કહો કેમ કરી ઉતરવું પાનું, મૂંગા રહીએ તો તમે કારણ માનો ને હોઠ ખોલીએ તો બોલવાનું બાનું. હું તો બોલીશ છતાં માનશો તમે કે હજી દુનિયા આ મારી હેમ કેમ છે, પાલવ અડક્યાનો મને વેમ છે ને વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઈ ચાલતી દિવાલ થકી ઈંટો, ભર્રે ચોમાસે હવે છાપરા વિનાનો કેમ કોરો રે સ્મરણોનો વીટો. દુનિયાની વાત મૂકો માનશો તમે કે આપણી વચાળે જરી પ્રેમ છે. સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યા ને પછી ઠીક થઈ પૂછ્યું કે કેમ છે, પાલવ અડક્યાનો મને વેમ છે. અને હરીન્દ્રભાઈની બહુ જ પ્રસિદ્ધ રચના, ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં, ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં, કાલિંદીના જલ પર ઝૂકી પૂછે કદંબ ડાળી, કાલિંદીના જલ પર ઝૂકી પૂછે કદંબ ડાળી, યાદ તને બેસી અહીં વેણું વાતાતા વનમાળી, લહર વમળને કહે
લહર વમણને કહે વમણ એ વાત સરેશ મરે સ્પંદનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં ને કોઈ ન માગે દાણ કોઈની આણ ન વાટે ફરતી કોઈ ન માગે દાણ કોઈની આણ ન વાટે ફરતી હવે કોઈ લજ્જાથી હસતા રાવ કદી ક્યાં કરતી નંદ કહે જશુમતીને નંદ કહે જશુમતીને માતા લાલ જરે લોચનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં અને છેલ્લો બનશે શિર પર ગોરસ મટુકી મારી વાટ ન કેમે ખૂટી શિર પર ગોરસ મટુકી મારી વાટ ન કેમે ખૂટી અરે અબલક કંકર એક ન લાગ્યો ગયા ભાગ્ય મુજ ફૂટી અબલક કંકર એક ન લાગ્યો ગયા ભાગ્ય મુજ ફૂટી કાળ જ કહે આંખોને કાળ જ કહે આંખોને આંખો વાત વહે અસુવનમાં ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં રાધા અને કૃષ્ણ એકવાર બેઠા હતા કદમ વૃક્ષની નીચે પછી કૃષ્ણે પૂછ્યું કે રાધા તું મને બધે જોતી થઈ ગઈ છે આ ગજબ છે તારું તું મને ક્યાં ક્યાં જુએ છે એટલે રાધા કીધું રાધા એવું કહે છે કે તું અહીંયા તું તહીંયા સર્વત્ર તું કનૈયા તું અહીંયા તું તહીંયા સર્વત્ર તું કનૈયા તું સ્થળમાં તું જળમાં તું પર્વત તું નીરમાં હવે આટલું બધું કહ્યા પછી કૃષ્ણે એક અઘરો સવાલ પૂછ્યો અને એનો જવાબ બહુ સરસ છે કૃષ્ણે પૂછ્યું અચ્છા હું બધે જ છું ને તો કે હા તો હું ક્યાં નથી એ કહે ચાલ હવે આ બહુ ડિફિકલ્ટ છે પહેલાં કીધું તું અહીંયા તું તૈયા સર્વત્ર તું કનૈયા તું જળમાં તું સ્થળમાં તું પર્વત તું નીરમાં તું બધે છે વાત હું માનું છતાંય કૃષ્ણ તું નથી મારી તકદીરમાં કદી મેં પરણ્યા જ નથી તો આ કવિઓ કેવો સરસ રસ્તો કાવી પાસે આ ત્રીજી આંખ છે અને ત્યાંથી રસ્તો નીકળે છે એટલે એનું ચમત્કાર એનું સૌંદર્ય આપણને ગમે છે આવું જ એક અદ્ભુત ગીત ગુજરાતી ભાષાનું સાહેબ આપણો શરીરનો નીચેનો ભાગ એટલે પગ છે આપણે પગ પર બહુ ધ્યાન આપતા નથી ત્યાંથી નીચે તો જૂતા છે જૂતાને આપણે ગણતા નથી એટલે તો મંદિરની બહાર રાખીએ છીએ અને જૂતાની નીચે આવે છે ધૂળ ધૂળને આપણે કદી હાથમાં લેતા નથી એ ધૂળનું એક રજકણ એની શું વિસાદ સાહેબ કાંઈ વિસાદ નહીં પણ એક રજકણ જ્યારે યાત્રા શરૂ કરે છે એ રજકણ નિમિત્તે એક કવિ જ્યારે ગીત લખે છે ને ત્યારે આપણા શરીરમાંથી એક લખક પસાર થઈ જાય એટલી અદ્ભુત રચના ગુજરાતી ભાષાની હવે આપણે સાંભળીએ દિલીપ ધોળકિયાનું સ્વરાંકન સૂરજ થવાને શબણે ઉગમણે જઈ સૂરજ થવાને શમણે ઉગમણે જઈ ઉડે પલકમાં ઢળી પડે
જળને તત નજર થી શોષી ચહી રહે ઘન રચવા જંકે કોઈ દિન બિંબ બનીને સાગર ને મન વસવા વમન મહી ચતરાઈ રહે કોઈ અકળ મૂંઝવણ એક રજકણ સૂરજ થવાન શબણ હરીન્દ્રભાઈની આ પાંચેક કૃતિઓ તમારી સમક્ષ રજૂ કરી છે અને હરીન્દ્રભાઈની પાસે આપણે જરા એકવાર બધા જ હરીન્દ્રભાઈ પાસે આપણે તાળી પાડી લઈએ એકવાર ફૂલ. અમે તમને યાદ કરીએ છીએ હરીન્દ્રભાઈને, આપણે આપણા શહેરમાં રહ્યા આટલા વર્ષો, કવિ, આપણને સુંદર કવિતાઓ આપી, આપણે એમને યાદ કરીએ. હવે એમના લગોલગ ગોઠિયા દોસ્તની વાત કરીએ. સાવ અડોઅડના દોસ્ત એટલે સુરેશ દલાલ, વેલ ડ્રેસ અને વેલ એડ્રેસ કવિ એટલે સુરેશ દલાલ. આ કવિને જોઈએ એટલે જ્યારથી જોયા ત્યારથી સફારીમાં જોયેલા. વિનોદ ભટ્ટ તો એવું લખે છે કે મેં એમને સફારીમાં એટલી બધી વાર જોયા છે કે મને એમ થાય કે આ માણસ જન્મ્યો છે ત્યારે સફારી પહેરીને જ જન્મ્યો હશે, એટલો સફારીનો લગાવ. એમને ટેક્સીનો બહુ લગાવ.
એટલે એમનું ચાલે તો ડ્રોઈંગ રૂમથી બાથરૂમ જવા પણ ટેક્સી કરે, એટલી હદે એમને ટેક્સી ગમતી. પણ સાહેબ, આ કવિ બહુ શાંત. વિનોદ ભટ્ટ એવું લખે છે કે એમને ક્યારે મેં ગુસ્સે થતા જોયા નથી, પણ એકવાર જોયેલા. એટલે આપણે રસ પડ્યો હોય એકવાર, એ શું હતું, શું હતું? જો કોઈ આવું કે ને આપણને ખબર પડે આમાં શું, તો એ કિસ્સો કહું તમને. ક્યારેક ગુસ્સે થયેલા, એકવાર કોઈક સમારંભમાં અમદાવાદમાં ગયેલા સુરેશભાઈ, અને પછી કોઈ શ્રીમંત આવ્યા અને પ્રોગ્રામ પત્યો, પછી પૂછ્યું એમને કે આ તમારા ટાગોર કેટલો દલ્લો મૂકી ગયેલા. ત્યારે સુરેશભાઈ અચાનક જ કવિમાંથી રૌદ્ર બનીને પછી એક જ લાઈનનો જવાબ આપેલો, જે સાહિત્યિક જવાબ હતો. એણે એટલું જ કીધું કે દોસ્ત, ટાગોર જે મૂકી ગયા છે ને, એ દલ્લો સાચવવા માટેની તિજોરી હજી આ જગતમાં શોધાઈ નથી. આ રૌદ્ર ગુસ્સો આટલો જ, પણ કાફી છે આટલું કહેવું. એ કવિએ એટલા બધા સુંદર ગીતો લખ્યા, એવી સરસ રચનાઓ લખી છે. આજે આપણે સુરેશભાઈને પણ મળવા જઈ રહ્યા છીએ. ત્યારે પહેલાં સુરેશભાઈનું એક સદાબહાર ગીત, જે તમે જાણો છો, એ સદાબહાર ગીતથી આપણે આરંભ કરીએ. આ ગીતનું સ્વરાંકન ક્ષેમોદી વેટિયાનું છે. વહેતું ના મિલો ઘનશ્યામ,
એટલે તમે જોયું કે આપણું સંગીત જે ઉજળું કરી શકે આખી એક નવી પેઢી અત્યારે બેઠી છે આપણી બાજુમાં, અને આ લોકો ગુજરાતી સુગમ સંગીતને બીજા 100 વર્ષ આગળ લઈ જવાની ક્ષમતા સાથે બેઠા છે. આપણે એમને વધાવીએ છીએ. સુરેશભાઈ અને હરીન્દ્રભાઈની દોસ્તી તો પાક્કી હતી. એક તો બે કવિની દોસ્તી હોવીને બહુ અદ્ભુત ઘટના છે. હા, એ તમને કહું, કવિને પોતાની સાથે પણ નથી બનતું ઘણીવાર, કવિને એટલે તો કવિતાઓ કરે, એ બે મન જુદા પડે ત્યાંથી કવિતા થાય. તો આ મિત્રતાની વાત, એકવાર હરીન્દ્રભાઈને એક સમય એવો હતો કે જ્યારે એ લિજ્જત પાવડ માટે ગીતો લખતા. હવે લિજ્જત પાવડ માટે ગીત લખે અને પાછું ચોમાસામાં ગીત લખાય, ભાઈ કંપનીવાળા કે તમારે ચોમાસામાં ગીત લખી આપવાનું. હવે હરીન્દ્રભાઈ લખે ગીત ચોમાસામાં, લિજ્જત પાપણ માટે ગીત લખે. હવે લખતા લખતા એકવાર એવું થયું કે કોક હશે અળવિતરા ભાઈ, એક ફરફરિયું બહાર પાડ્યું અને ફરફરિયામાં હરીન્દ્રભાઈ વિશે બધું લખ્યું. એમાં એક વાક્ય જોરદાર લખ્યું કે હરીન્દ્ર તારો માધવ તો ભોલેશ્વરને નાકે ઊભો ઊભો પાપડ ખાય છે. હવે જે માણસ બેડમિન્ટનને પણ ગુડમિન્ટન કહેતો હોય એ જ્યારે આવું વાક્ય વાંચે એના હૃદય પર તો ચીરા પડ્યા હોય. એ બિચારા અંદરથી દુઃખી દુઃખી થઈ ગયા કે અરે હું શું કરું. પછી આવ્યા સુરેશભાઈ પાસે કે જો ને સુરેશ, આ લોકો તો મારા વિશે આવું બધું લખે છે. અરે યાર, ફોરેનમાં તો એલિયટ નામના આટલા મોટા કવિ એ ગ્રીટિંગ્સ કાર્ડ માટે કવિતાઓ લખતા હતા તો લોકો એપ્રિશિએટ કરતા હતા, અહીંયા તો મારી. ત્યારે સુરેશભાઈએ પાછી એમના મકરંદભાઈની બે પંક્તિથી સમજાવેલા. એમણે એમ કહેલું કે જો, કોઈ તળિયા ચાટશે ને કોઈ તારું વાટશે, કોઈ તળિયા ચાટશે ને કોઈ તારું વાટશે, તું તમારા લેશકર જાયશ કર. પેલાને શાંતિવાળી કહો, સુરેશભાઈ મારી જોડે છે ને મને વાંધો નથી. આ બે મિત્રોની મૈત્રી, નાની નાની જુઓ નાની નાની ક્ષણો છે જિંદગીની, ત્યારે આ જીવી લેવાની વાત છે. પછી સુરેશભાઈ અને હરીન્દ્રભાઈ એકબીજાની કવિતાઓ વાંચે અને એકબીજાને ક્રિટિસાઇઝ કરે, ક્યાંક માર્ગદર્શન થાય, આ તે બધું ચાલતું હોય. એમાં હરીન્દ્રભાઈ પાછા પ્રેમના કવિ એટલે સુરેશભાઈ ઓછા રહી જાય, સુરેશભાઈએ પણ પ્રેમની કવિતાઓ લખી. એટલી બધી પ્રેમની કવિતાઓ લખી છે એમણે, કોમળ કવિતાઓથી લઈને તે ડોસા ડોસી સુધી પહોંચે એટલી કવિતાઓ એમની પાસે છે. એ નહીં, એના ડોસાડોસી હમણાં નહીં આવે, તમે તરત કહો છો આ વાત મને ખબર છે. આપણું મન છે ને હવે 21મી સદીનું થઈ ગયું છે યાર, બોલો એક શબ્દ બોલ્યો કે હમણાં આ જ આવશે, પણ એવું નથી. તો મારે જે કવિતા વાંચવા માટે જે આમંત્રણ આપવું છે, પ્રેમની કવિતા વાંચવા માટે, એ આદરણીય ડૉક્ટર હેમંત શાહને વિનંતી કરું કે સુરેશભાઈની એ કવિતા પાઠ કરે. સુરેશભાઈનો પહેલો કાવ્યસંગ્રહ એકાંત, અને એ કાવ્યસંગ્રહનું પહેલું કાવ્ય નામ લખી લઉં. ફૂલ પાંદડી જેવળ કોમળ, ફૂલ પાંદડી જેવી કોમળ, મત્ત પવનની આંગળીએથી લાવ, નદીના પટ પર તારું નામ લખી લઉં. ફૂલ પાંદડી જેવી કોમળ, મત્ત પવનની આંગળીએથી લાવ, નદીના પટ પર તારું નામ લખી લઉં. અધીર થઈને કશુંક કહેવા, ઉડવા માટે આતુર એવા, પંખીની બે પાંખ સમા, તબ હોઠ જરા જ્યાં ફરકે ત્યાં તો, જો આ વહેતા ચાલ્યા અક્ષરમાં, શો તરંગની લય લીલાનો કલશોર મદીલો ધબકે, જો આ વહેતા ચાલ્યા અક્ષરમાં, શો તરંગની લય લીલાનો કલશોર મદીલો ધબકે, તબ હોઠ જરા જ્યાં ફરકે, વક્ષ ઉપરથી સરી પડેલા છેડાને તું સરખો કરતા, ઢળી પાપણે ઊંચે જોતી, ત્યારે તારી માછલીઓની મસ્તી શી બેફામ, વક્ષ ઉપરથી સરી પડેલા છેડાને તું સરખો કરતા, ઢળી પાપણે ઊંચે જોતી, ત્યારે તારી માછલીઓની મસ્તી શી બેફામ, લાવ નદીના તટ પર ઠામે ઠામ લખી લઉં, લાવ નદીના તટ પર ઠામે ઠામ લખી લઉં, તો મેંદી રંગ્યા હાથ લાવને મારું પણ ત્યાં નામ લખી દઉં. ફૂલ પાંદડી જેવી કોમળ, મત્ત પવનની આંગળીએથી લાવ, નદીના પટ પર તારું નામ લખી લઉં. હવે આ છે ને, આ સરસ ગીત છે, વક્ષ ઉપરથી ઢળી પડેલા, તમે આખું દ્રશ્ય તમે વિઝ્યુઅલાઇઝ થતું હશે, આ વાંચે ત્યારે તમને થવું જોઈએ, જો ના થતું હોય તો તૈયાર નથી આપણે એમ કહેવાય. બાકી બહુ મજા આવે. વક્ષ ઉપરથી ઢળી પડેલા છેડાને તું સરખો કરતી, સાહેબ જુઓ તો કરો, એક સ્ત્રી એનો છેડો સરખો કરતી હોય ત્યારે પુરુષના મનમાં શું થાય છે એ જુઓ. સ્ત્રીઓને તો જે થવું એ થાય, સ્ત્રીઓ પુરુષ સુધાની વાત કરું છું. વક્ષ ઉપરથી ઢળી પડેલા છેડાને તું સરખો કરતી, ઢળી પાપણે ઊંચે જોતી,
ત્યારે એની શરમ સંકોચથી જોયે કે હું જે અમારો છેડો સરખો કરું છું ત્યારે મને કોઈ નિરખી તો નથી રહ્યું ને, એ શરમ સંકોચ છે. આજે સાડી પહેરતા નથી, અમારા ગીતો લખવા કેવી રીતે? ડ્રેસ પર થોડી ગીતો લખાય. સુરેશભાઈએ લખ્યું કે પહેલાં હું સ્ટેશન પર કોઈને વળાવવા જતો ને તો મારી આંખોમાં જળજળી આવી જતા. પહેલાં હું કોઈને સ્ટેશને વળાવવા જતો ને મારી આંખોમાં જળજળી આવી જતા, અને હવે કોઈને વળાવવા સ્મશાને જાઉં છું ને તો આંખો કોરી ધાકોર રહે છે. આટલો ફેર આપણામાં પડી ગયો છે સાહેબ, પડ્યો છે, ખરેખર પડ્યો છે. પહેલાં આપણા ઘેર મહેમાનો આવતા આપણે કેટલા ખુશ થતા, હવે આપણે બધા અમદાવાદી થઈ ગયા છીએ. અચ્છા કાલે જવાના છો, આવવા તો દે. તો આપણામાં આટલો ફેર પડ્યો આપણી સંવેદનામાં. તો આ જિંદગી વિશેની કેટલીક સરસ વાતો સુરેશભાઈએ લખી છે, એ વાંચવા માટે ફરી એકવાર આમંત્રણ આપું છું. જિંદગીના લાક્ષાગૃહમાં હિતેન આનંદ પરા. સુરેશભાઈની કટાર ઝલક ચિત્રલેખામાં ચાલતી હતી. એમાં 12 જૂન 2009ના રોજ એમણે આ લેખ લખ્યો છે ઝલક માટે, જિંદગીના લાક્ષાગૃહમાં. જન્મ અને મરણ આપણા હાથની વાત નથી, પણ આ બે બિંદુઓ વચ્ચેનું જીવન કંઈક અંશે આપણા હાથની વાત છે. કંઈક અંશે તો હું અચકાતા અચકાતા લખું છું, પણ ઝીણવટથી જોઈએ તો ઘણા બધા અંશે આપણા જ હાથની વાત છે. વાત વાતમાં નસીબનો કે પરિસ્થિતિનો દોષ કાઢીને છૂટી જવાની આપણી ટેવ આપણે જતી કરવી જોઈએ. આપણી જવાબદારી ભૂલીને બધું જ ભગવાન પર છોડી દઈએ તો ભગવાન પણ આપણને છોડી દે. આપણને આપણામાં રસ હોવો જોઈએ. જીવનના કોઈક તબક્કે આપણને આપણા જીવનનું પ્રયોજન સમજાવવું જોઈએ. હું શા માટે જન્મો છું, હું કયા કામ માટે વધુ લાયક છું, કયા કામમાં મને સૌથી વિશેષ આનંદ મળે છે, હું શું ન કરું તો મને જીવન ખાલીખમ લાગે છે. આ બધું માણસે બીજાને પૂછી પૂછીને કરવાની ચીજ નથી, પણ આ બધું પહેલાં પોતાને પૂછીને કરવાની વાત છે. આપણે બધા જ લગભગ યાંત્રિક રીતે ઉછરીએ છીએ. જન્મ થયો, પ્લે ગ્રુપમાં મૂકવામાં આવ્યા, ત્યાંથી શાળામાં, પછી કોલેજ, પછી ડિગ્રીઓ, પછી કોઈ નોકરી કે વારસાગત ધંધો કે ડિગ્રી પ્રમાણે વ્યવસાય, લગ્ન, પછી એનું એ જ સંસાર ચક્ર, પૈસા કમાવાના, ઘર ચલાવવાનું, શ્રીમંત થવાના સપના સેવવાના, સ્ક્વેર ફૂટ વધુ ને વધુ વધારવાના, ને આમ ને આમ જિંદગીને વહેતી રાખવાની. કામ, વૈતૃ કે ઢસરડાનો કોઈ ભેદ જ નહીં. નરી યાંત્રિકતા, લોભ અને મોહ, જીવન જીવવાનું પણ પ્રયોજન વિના, ઘાણીના બળદની જેમ, ઘડિયાળના કાંટાની જેમ ગોળ ગોળ ફરવાનું અને આમને આમ જ મરવાનું. મરણ તો બધા જ પામે છે, પણ આપણે ભરપૂર આનંદથી જીવી ગયા એવી લાગણી સાથે જેઓ મરણ પામે એમને મોક્ષ પ્રાપ્ત થાય છે. બાકી આખી જિંદગી લાક્ષાગૃહમાં રહેવાનો કોઈ અર્થ નથી. દરેક માણસના કર્મની દિશા જુદી હોય છે. ડૉક્ટરનો દીકરો ડૉક્ટર જ થાય અને પિતાનો વ્યવસાય સંભાળે એ સારી વાત છે, પણ કોઈ ડૉક્ટરના દીકરાને ચિત્રકાર થવું હોય તો એની પીછીને છીનવીને એના હાથમાં સ્ટેથોસ્કોપ ન અપાય. કાગળ પર ચિત્રડા ભમરડા કરવાથી પેટ નહીં ભરાય એવી ધમકીથી એનામાં રહેલા કલાકારને જીવતે જીવત મારીને નંખાય. આપણે ત્યાં નાનપણથી સંતાનોને કેટલા ઘૂંટડા પીવડાવવામાં આવે છે કે મોટો થઈને કમાતો ધમાતો થઈ જાય. કહેવાય છે કે હિટલરને પેન્ટર થવું હતું, પણ એના કઠોર નઠોર પિતા એને રોક્યો અને પરિણામે પેન્ટર ન થયો. જો ચિત્રકાર થયો હોત તો હિટલર થયો જ ન હોત. વર્ષો પહેલાં હું બારગામમાં કોઈક શ્રીમંતને ત્યાં મહેમાન હતો. એનો 12 વર્ષનો પુત્ર મારી પાસે એની લખેલી કવિતા લઈને આવ્યો અને મને કહ્યું કે હું પણ કવિતા લખું છું. મને બતાવી ગયો, બીજી બે ચાર કવિતા સંભળાવી પણ ખરી. શ્રીમંતમાં આપને પહેલીવાર ખબર પડી કે એનો દીકરો કવિતા લખે છે. દીકરો છોકરો આઘો પાછો થયો, પછી બાપ મને કહે તમેને કવિતાના ચાળે ભૂલે ચૂકે ચડાવશો નહીં, જો એ કવિતા લખશે તો મારા ધંધાનું શું. વર્ષો પહેલાં મારે ત્યાં એક મરાઠી ભાઈ સુનિલ દેશમુખ થોડાક મરાઠી સાહિત્યકારોને લઈને આવ્યા. સુનિલ દેશમુખ રહે અમેરિકામાં. મુંબઈમાં રહેતા ત્યારે એમની આર્થિક સ્થિતિ સારી નહોતી. એમની ઈચ્છા આર્ટ્સ લેવાની હતી, પણ પિતાએ કહ્યું એનાથી ગરીબાઈ નહીં ટળે. સુનિલને આર્ટ્સની લાઈનમાં જવું હતું, પણ પિતાને કારણે જતું રહ્યું. એણે કવિતા લખવી હતી, સાહિત્યકાર થવું હતું, ન થયું. અમેરિકા ગયો, ત્યાંની વોલ સ્ટ્રીટમાં એનું ભાગ્ય ખુલી ગયું.
લગભગ 45 વર્ષની ઉંમરે તે નિવૃત્ત થયો. કહેતો કે હવે હું નિવૃત્તિનો આનંદ માણું છું, બગીચો ઉછેરું છું. મુંબઈ આવીને એણે મરાઠી સાહિત્યિક સંસ્થાને પત્નીની સંમતિથી 2 કરોડ રૂપિયાનું દાન આપ્યું અને કહ્યું, મારે જે થવું હતું એ તો હું ન થઈ શક્યો, એ રીતે આ રીતે હું સંકળાઈને આનંદ લઉં છું. માણસને એના જીવનના પ્રયોજન પ્રમાણે જીવવા દેવો જોઈએ અને આપણી ઈચ્છાઓ કે અપેક્ષાઓ એના પર ન લાદવી જોઈએ. તમે જો મને કવિતા વિહોણો કરી મૂકો તો મારા બગીચામાં પાનખરનો સન્નાટો હોય, પ્રયોજન વિનાનો હું ખરી પડેલા પાંદડાની જેમ અથડાતો અને અટવાતો રહું જિંદગીના લાક્ષાગૃહમાં. સાહેબ, મોટી ઉંમરે પ્રેમ થવો અને ઉંમર થતાં થતાં પ્રેમને જાળવી રાખવો, એ બંનેમાં ફેર છે. એટલે કે પ્રેમ કરતાં કરતાં મોટા થવું, એ બંનેમાં આઈસ અને સ્નો જેટલો ફેર છે. તમે મોટી ઉંમરે પ્રેમમાં પડો ને તો લોકો શંકાની નજરે જુએ, પણ તમે પ્રેમ કરતાં કરતાં મોટા થઈ જાઓ ને તો લોકો તમારો દાખલો આ કે પ્રેમ આવી રીતે કરાય, આ બંનેમાં આટલો ફેર છે. તમે જુઓ, ધ્રુજતા હાથે તમે કોઈના ચશ્મા ખોલી આપો ને ઘરમાં, તમે જોયા હશે દાદા દાદીને, દાદાના ચશ્મા ન મળે ત્યારે દાદી ધ્રુજતાથી ગોતી, આ મૂક્યા તમારા ચશ્મા ગોતી આપે, એમાં પ્રેમ છે. સાહેબ, કોફીમાં 1 ચમચી ખાંડ નાખ્યા પછી ધીમા હાથે દાદા હલાવી અને દાદીને સર્વ કરે ને, એ પ્રેમ છે. હું તમને કહું, 18 થી 25માં જે પ્રેમ છે ને, એમાં પ્રેમ પુષ્કળ પ્રવાહમાં હોય છે, પણ કચરો એ બહુ હોય છે. 60 પછી બધો કચરો નીચે બેસી જાય, પછી નિર્મળ જળ રહે છે. કાંઈક બંનેને ખબર છે, હવે આને કોઈ મેળવવાનું નથી, આને કોઈ જોવાનું નથી. પછી જે પ્રેમ રહે છે ને, શુદ્ધ પ્રેમ રહે છે, પણ પછી વર્ષો ઓછા રહે છે, પ્રોબ્લેમ એ છે. શુદ્ધ પ્રેમ રહે છે ને, પછી વર્ષો ઓછા થઈ જાય છે. એટલે કોઈ કે કહ્યું કે જ્યારે તમને એવી ખબર પડે કે હવે આપણું જિંદગીમાં આ જ છે ભાઈ, કંકોત્રીવાળું જ નામ છે, બીજું કોઈ નામ જોડાવવાનું નથી, ખબર પડી જાય પછી ખરેખર હૃદયથી ચાહી લો, કમસે કમ 10 વર્ષ જેટલા બચ્યા એટલા વર્ષ ચાહી લો તો મજા છે. અને સુરેશભાઈએ આ ક્ષણોને પકડી છે. એ ગીત રજૂ કરવા માટે હું એ વાત ફરીથી એકવાર મિનલબેનને આમંત્રણ આપું છું. કમાલ કરે છે, કમાલ કરે છે એક દોસ્તી, કમાલ કરે છે એક દોસ્તી, દોસ્તાને હજીવાલ કરે છે, કમાલ કરે છે. દોસ્તો જાગે ત્યારે ચશ્મા આપે, દોસ્તો જાગે ત્યારે ચશ્મા આપે અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે. એ લોકોનું કહેવું છે કે આમ કરી દોસ્તી દોસ્તાને શાનો બગાડે, પણ દોસ્તી માને મસાલા ચા અને ગરમ ગરમ નાસ્તો, મસાલા ચા અને ગરમ ગરમ નાસ્તો દોસ્તી દોસ્તાનો કેવો ખ્યાલ કરે છે, કમાલ કરે છે. રૂપાબેન, એક દોસ્તી ડોસાને હજી વાલ કરે છે. હજી શબ્દ સુરેશભાઈ બહુ સરસ લઈ આવ્યા છે. દોસ્તી ડોસા એટલે કેટલા વર્ષો સાથે રહ્યા છે, કેટલી આડોડાઈ કરી હશે ડોસા એને, કેટલી. મારું એક દંપતી ફ્રેન્ડ છે, મારા મિત્ર છે, બરોડામાં રહે છે. એ ભાઈ છે જે ગુજરાતી ભાઈ છે લુહાણા, એની વાઇફ છે તે મદ્રાસી તમિલિયન છે ને ડાન્સર છે. પેલા ભાઈનો આગ્રહ કે એને રોટલી આપણી ગુજરાતી જેવી ફૂલકા આખી ફૂલેલી થવી જોઈએ ને એક પણ ચાંઠો ન પડવો જોઈએ, ઓલી ડાન્સર આજ સુધી એવી બનાવે છે એના માટે રોજ. અને એને ડોસાને નહીં ભાવતું શાક પેલીને ભાવે તો એ આટલા વર્ષોથી બન્યું નથી એના ઘરમાં. કે નિયમ પ્રમાણે દવા આપે છે રોજ, નિયમ પ્રમાણે દવા આપે છે રોજ, ને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન. આ ફૂલકા જેવું જ રાખે છે ઝીણું ઝીણું ધ્યાન. બંનેનો સંબંધ તો એવો રહ્યો છે એ જાણે તલવાર અને મ્યાન, ને દરમિયાનમાં બંને જણ મોંઘા મોંઘા એકબીજાને એવા તો ન્યાલ કરે છે, કમાલ કરે છે. એક ડોસ્તી ડોસ્તાને હજીવાલ કરે છે, ને કાનમાં આપે એ એવા ઇન્જેક્શન, કાનમાં આપે એ એવા ઇન્જેક્શન કે સિગરેટ શરાબ હવે છોડો. પણ દોસ્તો તો પોતાના તાનમાં જીવે ને, ક્યારેક વહેલો આવે ને ક્યારેક મોડો. બંનેની વચ્ચે વહે આછું સંગીત, બંનેની વચ્ચે વહે આછું સંગીત, પણ બહારથી તો ધાંધલ ધમાલ કરે છે, કમાલ કરે છે. એક દોસ્તી ડોસાને હજીવાલ કરે છે. અને દોસ્તો વાંચે ને ડોસીને મોતીઓ,
ડોસો વાંચે ડોસી ને મોચ્યો, બંને જણ વચ્ચે આવો છે પ્રેમ. લડે છે, ઝઘડે છે, હસે છે, રડે છે, જીવન તો જળની જેમ વહેતું જાય એમ. ને દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બંને જણ ઘરની દિવાલને ગુલાલ કરે છે, કમાલ કરે છે. ડોસી ડોસાને હજીવાલ કરે છે. આવું વાત આપણા સૌમાં જળવાઈ રહે એવી ભગવાને પ્રાર્થના કરી. અને તમે જુઓ, એક પુષ્ટિ માર્ગમાં એક સરસ ભાવના છે, યથાપિંડે તથા બ્રહ્માંડે જે સિદ્ધાંત છે આપણે ત્યાં, એ સિદ્ધાંત મુજબ એવું છે કે જેમાં આપણે જાગીએ ને એમાં આપણો ભગવાન પણ જાગે, આપણે ખાઈએ એમ આપણો ભગવાન પણ ખાય આપણું, અને આપણે આપણે સૂઈ જઈએ તો આપણો ભગવાન પણ સૂઈ જાય. કેટલી સરસ ભાવના છે. બાલકૃષ્ણલાલજીને એવી રીતે એવી સેવા કરવામાં આવે પુષ્ટિ માર્ગમાં. તો એક પદ થયું છે, સુરેશભાઈએ લખેલું પદ એટલું સરસ પદ છે, અને આશિષભાઈએ એટલું અદ્ભુત કમ્પોઝ કર્યું છે. એટલે સુગમ સંગીતની બેઠકો થાય ને આમ તો આ ભજન ગણાય, પણ આ ભજન ન રહેતા ખબર નહીં લોક હૃદયમાં એટલું સરસ પ્રવેશ્યું છે. હરિહરનજીએ ઓરિજિનલ ગાયું છે જ્યારે, અને એ જ્યારે પણ રજૂ થાય ત્યારે આખી સભામાં એની જે મુલાયમતા સ્પર્શે છે સાહેબ, જુઓ એના સૂર જુઓ, એના શબ્દ જુઓ અને એની બારીકી જુઓ. આજે રજૂ કરશે આશિષભાઈનું સ્વરાંકન આરાબ દેસાઈ. પછી આ
અમે તમારા સપનામાં તો નકી જ આવી ચડશું. આજે ચાર સર્જકોની રચનાઓ ઉપર આધારિત આ જે કાર્યક્રમ રજૂ કર્યો છે, આ એક એક કવિ એવા છે કે જેના એક જ ઉપર ત્રણ ત્રણ દિવસનો કાર્યક્રમ થઈ શકે, છતાં આજે અમારો ઉપક્રમ એ રહ્યો છે કે આ ચાર જે કવિઓ આપણા માનીતા કવિઓ છે એમનું જે સર્જન છે એની ઝલક, આપણે નામ આપ્યું છે ઝલક, આ ઝલક છે એમનું જે સર્જન છે, એમને આમાં ન્યાય ન આપી શકે ને છતાં એ સાગરને ગાગરમાં આપણે ઉતાર્યો છે અને એ સાગરના ખારા જળ ગાગરમાં આવતા સુધી જો મીઠા થઈ ગયા છે તો આ બધા કલાકારોને કારણે થયા છે. એ બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે જે કવિને મળવું છે, કવિ છે આમ અત્યારે મુંબઈમાં છે, અમરેલીમાં જણાએ વાતની શરૂઆત કરી, રમેશ પારેખ જોડે જેની ભયબંધી રહી અને બંને જણાએ ગુજરાતી સાહિત્યને શું ગીતો આપ્યા છે. અનિલભાઈએ લખ્યું કે ચણોઠિયોના ઢગલે દાજ્યા કંઈક કવિના કિત્તાજી, ચણોઠિયોના ઢગલે દાજ્યા કંઈક કવિના કિત્તાજી, શબ્દોમાં હું એમ પ્રવેશ્યો જેમ આગમાં સીતાજી. સાહેબ આમ તો એ એક એમની એક બહુ જ મોટો નિબંધ છે પણ એને કકડે કકડે મારે વાંચવું છે, એટલે તમારે હવે થોડી જવાબદારી નિભાવવાની છે. અત્યારે માત્ર હું એક જ પાનું વાંચીશ, થોડુંક નાનકડું સાવધાનું, પણ એ તમારે યાદ રાખવાનું, ભૂલી નહીં જતા હું જો વાંચું એ, ક્યાંક પછી એના અનુસંધાનમાં આગળ વાંચવાનું છું એટલે હમણાં એક સાથે બધું નહીં વાંચું, જોઈએ તમને યાદ રહે છે કે નહીં, યાદ રાખજો, હું પૂછીશ નહીં પણ રાખજો. બહુ સરસ છે, અદ્ભુત. મેં પહેલાં કહ્યું કે આ કવિઓ છે ને સુપર ઉપર ગદ્ય લખી શકે છે. સુરેશભાઈનું ગદ્ય તમે હમણાં સાંભળ્યું. સાહેબ આ હું વાંચીશ જ્યારે, આનું ટાઇટલ છે ફોતરા. તમે બહેનોને ખબર હશે કે પણ આજે ઓલો ચોખા હોય ને, ચોખા એ કમોદમાંથી થાય. કમોદ તમે જોઈ છે કોઈએ? આમાંથી કમોદ કોઈએ કમોદ જોઈ છે? હા, જોઈ હશે. કમોદ છે ને એમાંથી ચોખાનો દાણો છૂટો પડે, કમોદ એ કમોદની ફોતરી બહાર પડે અને દાણો હોય પછી આપણા ત્યાં ભાત થઈને રંધાય અને પછી આપણે ત્યાં ખીર થાય. પણ એ જે કમોદની ફોતરી સાહેબ, કેટલું ક્ષુલ્લક વસ્તુ, એના પર આપણા અદ્ભુત કવિએ જે લખ્યું છે સાહેબ, થોડીક તમને ઝલક પહેલાં સંભળાવું અને પછી આ ગીત સાંભળીએ આપણે. અનિલ જોશી, તો અનિલ જોશીનું ફોતરા. કમોદ ખાંડવાની મોસમમાં કમોદની પીળી ધરખમ ફોતરી શેરીમાં ઉડાઉડ કરતી હોય, અમારા છાણથી લીંપેલા ફળિયામાં એટલી બધી પથરાઈ જાય કે જાણે એવું લાગે કે કોઈએ તડકા પર રંધો ફેરવીને એનો વેર પાડ્યો હોય. ઓસરીના ખાંડણિયામાં કમોદ ખંડાતી હોય ત્યારે ઉંચકાતા સાંભેલા સાથે મારી બાના હાથના કંકણો રણકી ઉઠતા, અમારા શાક પડોશી દૂધીબેન હાથમાં સાવણી લઈને વેરાલી ફોતરી ઢગલી કરતા. મને કમોદની ફોતરી એટલી બધી ગમતી કે મને ખાલી બાકસમાં ભરી રાખતો, કોઈ વાર ગુંજામાં પણ ભરી લેતો. કમોદની ફોતરીને તમે જુઓ ને તો તમને સોનાની કરચો જેવી લાગે.
ખળાવાડમાં ઉડતી હોય ત્યારે સોનાનું વાદળું બંધાવતું એવું લાગે. કમોદની ફોતરીમાંથી છૂટ્ટો પડેલો ચોખાનો દાણો સુવર્ણ મંદિરમાં પડેલા ભગવાન જેવો લાગે. ફોતરી કમોદની હોય કે ઘઉંની હોય, એ જ્યારે ખળાવાડની સીમમાં ઉડતી હોય ને ત્યારે ખેતર હળવું થઈ રહ્યું છે, ખેતર મોકળું થઈ રહ્યું છે, અને ફોતરી કંઈ નથી, એક તો ખેતરની હળવાશ છે. કમોદની ફોતરી દેખાય સાવ ઝીણી, પણ લુગડામાં ઘૂસી જાય ને તો રાતીકીડીના ચટકા જેવા ડંખ મારે. મારી બા છે ને ફોતરીને ઝીણી સોય કહેતી. કમોદ ખંડાઈ રહ્યા પછી હાથ છાંડેલા ચોખાને સુપડામાં ભરે ને મારી બા ઝાટકતી. એ ચોખામાં રહી સહી ફોતરીને ફૂંક મને ઉડાડી મૂકતી. એ પછી ચૂલે આંધણ મુકાય, ચોખા ઓરાય, આંધણમાં ઉફાણ આવતા જાય, એમ સોડમ વછૂટતી જાય. ચોખા ચડી રહ્યા પછી મારી બા એને ઓસાવીને સુંડલીમાં ઠાલવે ત્યારે એની સોડમ બીજી ડેલી સુધી પહોંચતી. ને રોંઢાની વેળા આવે ત્યારે હોણસરીમાં પાટલા ઢળાય, ભાણા મંડાય, ભાત પીરસાય, સૌ દાળ ભાતના સબડકા બોલાવતા જ ને વાહ વાહ કરતા જાય. ભાણે પીરસેલા ભાતમાં ભૂલે ચૂકે જો કમોની ફોતરી આવી જાય તો ઘરની સાસુ હોને ઊભે ને ઊભી લઈ નાખે, છત્યાં કે ફોતરું નથી બાળતી, તારી કોડા જેવી આંખને ચૂલામાં નાખ, નભાઈ નપીરી. આ ક્ષણે કમોની પીડી ફોતરી પીરસેલા ભાણામાંથી ઉડીને વહુઓની આંખમાં પડતી. આટલું યાદ રાખજો, આગળ પછી કહીશ. હવે અનિલ જોશીના ગીત પાસે પહોંચી. સાહેબ, મારે એટલું કહેવું છે કે કેર કરતી સ્ત્રીઓ, શબ્દ સાંભળજો, કેર ઇંગ્લિશનો કહું છું, કેર શબ્દનો બે અર્થ થાય છે એટલે ગુજરાતીનો નહીં, પણ કેર કરતી સ્ત્રીઓ જ્યારે કાર ચલાવે, હાંડવો રાખતી સ્ત્રીઓ જ્યારે હવાઈ જહાજ ચલાવે, રસોડામાં રૂંધાતી સ્ત્રી રાણી રૂપમતીની રેમ્પ વોક પર વોક કરે ને, ત્યારે એનો શ્વાસ ખરેખર મોકળાશ લેતો હોય છે. અને એવું ગીત અનિલ જોશીએ લખ્યું. નંદીગ્રામમાં રહેતા આપણા પેલા બેન કુંદનિકાબેને જે નવલકથા લખી એની સિરિયલ થઈ, એ સિરિયલ માટે ગીત લખાયું અને ગીત એટલું બધું પોપ્યુલર થયું. ફરીથી આશિષભાઈનું સ્વરાંકન એ ગીત આપણે સાંભળીએ. Bye.
ડામરની સડક છે ને, એને એક દુઃખ એ હોય છે કે કદી કુંપળ ફૂટવાની શક્યતા નથી હોતી એને, અને એનું બીજું દુઃખ એ હોય છે કે કદી પોતે ગોરજ ઉડાડી શકવાની નથી. શહેર પાસે ડામરની સડકો છે, ગામડા પાસે ધોળિયા રસ્તા છે. ધોળિયા રસ્તાનું એટલું પુણ્ય છે કે ત્યાં સાંજ પડે છે ત્યારે ગાયોની રજ ઉડે છે. ધોળિયા રસ્તાની સુખ છે કે પછી ગામડામાં જે ઘંટ વાગે છે, ઠાકોર આરતી થાય છે, સાંજે ઢોલ વાગે છે, ત્યારે આખું ગામ શાંતિથી આરતીમાં જોડાય છે. શહેરમાં ત્યારે આપણા હૃદયમાં લાય લાય હોય છે, આરતી અને લાય લાયમાં ફેર છે. સાંજ પડે છે ગામડાની, ત્યારે લોકો પાસે હાશ છે, જ્યારે આપણે અહીંયા હાફતા શ્વાસ છે. આ બંનેની વચ્ચે અનિલ જોશી સાંજનું એક ગીત લખે છે, એટલું બધું સુંદર ગીત લખે છે. એ પઠન કરવા માટે ફરીથી એકવાર હું મિનળ પટેલને આમંત્રણ આપું છું. મિનળબેન, સાંજ ધણ છૂટ્યાની ઘંટડીઓના ઝાંઝર પહેરી, ધણ છૂટ્યાની ઘંટડીઓના ઝાંઝર પહેરી, વડલાની વડવાઈ ઝાલીને સાંજ હિંચકા ખાય, ને ઉડતી ધૂળનું થાય વાદળું એવું તો ઘનઘોર કે જાણે ધણની ગાયું કણકણ થઈને ગોરજમાં વિખરાય. ધણ છૂટ્યાની ઘંટડીઓના ઝાંઝર પહેરી, વડલાની વડવાઈ ઝાલીને સાંજ હિંચકા ખાય. સાવ અચાનક કાબર ટોળું ડાળ ઉપરથી ઉડ્યું ને ત્યાં એક પાંદડું તૂટ્યું. વડલાના લીલા પાન વચાળે લાલ ચટક આકાશ થઈને લાલ પાંદડું ફૂટ્યું. ધૂળની ડમરી ચડતા એમાં ચક્કર ચક્કર ફરતા મારા શૈશવના કણ પાદરમાં ઘૂમરાય. ધણ છૂટ્યાની ઘંટડીઓના ઝાંઝર પહેરી, વડલાની વડવાઈ ઝાલીને સાંજ હિંચકા ખાય. ને ખડના પોળા લઈ હાથમાં પાછા વળતા લોક, ખડના પોળા લઈ હાથમાં પાછા વળતા લોક, વાયરે ઉડતી જાય પછેડી, ઘઉંના ખેતર વચ્ચે થઈને સીમ પરીની સેથી સરખી ગામ પૂગતી કેળી. ધીમે ધીમે ખળાવાડમાં કમોદની ઉડતી ફોતરીઓ વચ્ચે થઈને સાંજ ઓસરી જાય. ધણ છૂટ્યાની ઘંટડીઓના ઝાંઝર પહેરી, વડલાની વડવાઈ ઝાલીને સાંજ હિંચકા ખાય. મારે કહેવું છે કે આ ગીતનું રસાસ્વાદ આજે ઉદયનભાઈ ઠક્કરે પ્રવાસીમાં કરાવ્યો છે, આપ સૌ વાંચશો.
સાંજ હિંચકા ખાય, કલ્પના કેટલું સરસ છે યાર. આમ તો વડવાઈ પકડીને બહુ બધું, આપણું નાનું બાળક હિંચકા ખાય, પણ આ તો સાંજ હિંચકા ખાય, કેટલું સુંદર કલ્પન છે. આવું કવિને સૂજે છે. આપણે આટલી બધી સુંદર સૃષ્ટિ બનાવી છે ભગવાને, આપણે બધાએ સમજદાર છીએ, છતાંય આપણે ત્યાં ભેદ તો રહ્યા જ છે. હજીએ તમે અમેરિકામાં જાઓ, હજીએ ગમે એટલા આપણે હોશિયારી મારતા હોઈએ, પણ કાળા ગોળાના ભેદ છે તો છે જ, હજી મીટ્યા નથી. હજી પણ આપણે ત્યાં નાત જાતના ભેદ પર વોટિંગ થાય છે તો થાય જ છે. આપણે 21મી સદીમાં આવ્યા છીએ, પણ છીએ તો હજી આપણે એ જ પથ્થર યુગના લોકો. અને એ વાતને કવિ એટલું દુઃખમય રીતે, એના હૃદયમાં જે પીડા છે એ પીડાને ફરીથી અનિલ જોશીએ વાચા આપી છે. એ વાચા આપવા માટે ફરીથી એકવાર શ્રી હેમંત શાહને વિનંતી કરું કે તમને એ ગીત સંભળાવે. ગીતનું શીર્ષક છે રંગભેદ. કાળો વરસાદ મારા દેશમાં નથી, કે નથી પીળો વરસાદ તારા દેશમાં. આપણે તો નોંધારા ભટકી રહ્યા છીએ ચામડીના ખોટા ગણવેશમાં. વાહ વાહ વાહ. કાળો વરસાદ મારા દેશમાં નથી, કે નથી પીળો વરસાદ તારા દેશમાં. આપણે તો નોંધારા ભટકી રહ્યા છીએ ચામડીના ખોટા ગણવેશમાં. ઘટાદાર જંગલમાં દેશવટો ભોગવતો હરિયાળા રંગનો નવાબ, રેતના અવાવરું કુંડામાં સહેજ આતો આંખથી ઉગાડ્યું ગુલાબ. ઘટાદાર જંગલમાં દેશવટો ભોગવતો હરિયાળા રંગનો નવાબ, રેતના અવાવરું કુંડામાં સહેજ આતો આંખથી ઉગાડ્યું ગુલાબ. સંતરાની છાલ જેવો તડકો વરસે છે બધે મારા કે તારા પ્રદેશમાં. સંતરાની છાલ જેવો તડકો વરસે છે બધે મારા કે તારા પ્રદેશમાં. કાળો વરસાદ મારા દેશમાં નથી, કે નથી પીળો વરસાદ તારા દેશમાં. કાળી માટીમાં મોહર્યો લીલો છમ બાજરો, ને કાળી છાતીમાં ગોરા ધાવણ. પાંદડાની જાળીએથી લીલા છમ બાલમુકુંદ નીકળી ગયા ને બેઠો શ્રાવણ. કાળી માટીમાં મોહર્યો લીલો છમ બાજરો, ને કાળી છાતીમાં ગોરા ધાવણ. પાંદડાની જાળીએથી લીલા છમ બાલમુકુંદ નીકળી ગયા ને બેઠો શ્રાવણ. ધોબી પછાડથી એ ઉજળા થયા નહીં તો ગોરા થઈ જઈએ હવે કેશમાં. ધોબી પછાડથી એ ઉજળા થયા નહીં તો ગોરા થઈ જઈએ હવે કેશમાં. કાળો વરસાદ મારા દેશમાં નથી, કે નથી પીળો વરસાદ તારા દેશમાં. આપણે તો નોંધારા ભટકી રહ્યા છીએ ચામડીના ખોટા ગણવેશમાં. વાહ વાહ વાહ. તો પેલી ફોતરી મેં તમને કહી હતી યાદ હશે, એની સહેજ આગળ વાર્તા કરું છું. આમાં કમોદની ફોતરીની વાત મિનળબેને પણ હમણાં વાંચી એના ગીતમાં. પછી એક માંડવી, ખબર છે માંડવી એટલે શું? માંડવી એટલે મગફળી. સૌરાષ્ટ્રમાં આપણે એને માંડવી કહે છે. હા, તો બહુ જો સરસ વાત છે. હા, માંડવી, માંડવી ફોલવીને એક કળા છે. અમારી શેરીમાં કેટલાક અણઘડ હાથો એવી રીતે માંડવી ફોલતા કે ફોપાની હારે માંડવીનો દાણો કચડાઈ જાય. કેટલાક ખાવધરા બૈરાઓ માંડવી ફોલતા ફોલતા દાણા ચાવી જાય. અમારી શેરીમાં અનુ નામની એક છોકરી હતી. એ છોકરી એટલી સરસ રીતે માંડવી ફોલતી કે હું એને જોયા જ કરતો. એ ફળિયાની વચ્ચોવચ્ચ છણિયું પાથરીને બેસતી. એ બેસવામાં એક વણાટ હતો. એના હાથમાં લય હતો, આંગળીઓમાં છંદ હતો. માંડવીના ઢગલામાંથી માંડવી ઉચકતી અને બે દાંત વચ્ચે દબાવીને કડકને ફોતરું તોડી નાખતી. એ ફોતરું સરસ રીતે તૂટતું. માંડવી ફોલાઈ રહ્યા પછી અનુ એક મુઠ્ઠીમાં દાણા અને બીજી મુઠ્ઠીમાં ફોતરા લઈ અને મારી પાસે આવતી અને પછી કહેતી, તારી મુઠ્ઠી કઈ? હું બીતા બીતા એની બે મુઠ્ઠીમાંથી એક મુઠ્ઠી પસંદ કરી લેતો. પણ હું જે મુઠ્ઠી પસંદ કરતો ને એમાંથી કાયમ ફોતરા નીકળી પડતા. ફોતરા જોઈને એ રૂપાની ઘંટડી જેવું મીઠું મીઠું હસી પડતી અને ઉંમરો ઠેકતી ભાગી જતી. ઘણી વાર હું એ મારી મુઠ્ઠી લઈને એનું પાસે જતો અને કહેતો, તારી મુઠ્ઠી કઈ? એ થોડુંક વિચારીને ભ્રમર નચાવીને જે મુઠ્ઠી પસંદ કરતી એમાંથી કાયમ દાણા નીકળતા અને મારા ભાગે ફોતરા આવતા. માંડવી અને ઝીંજરાની મોસમમાં મારી અને અનુની આ રમત સતત ચાલ્યા કરતી. આમાં અનુ અમારાથી 10-12 વર્ષ મોટી, પણ અમારી ટણક ટોળીમાં એ ભળી જતી.
એ નવરી પડતી ત્યારે પાંચીકારમ વાવતી, કોઈ વાર દોરડા કૂતું આવતી, તે મોળાકાતના જાગરણમાં રાસડા પણ લેતી. અમારામાંથી કોઈ છોકરાને રમતમાં જો ગોઠણ છોલાય તો વીજળી વેગે ઘરમાં દોડી જતી, રૂ બાળીને ઘાવ પર લગાવી આપતી. અનુ મારી રખવાળી હતી. એકવાર મારી આંખમાં કમોદનું ફોતરું પડ્યું ત્યારે અનુએ પોતાના પછેડાના છેડાને વળ ચડાવીને મારી આંખમાંથી ફોતરું કાઢી લીધું હતું. દેખો કહાની શરૂ કરીએ. અનુ પાતળા બાંધાની શું ગૂંથણી છે જોજો સાહેબ. અનુ પાતળા બાંધાની ઊંચી છોકરી હતી. એ રાસડા લેતી હોય ત્યારે એનું શરીર રબ્બરની જેમ વળતું, એની આંખો આંબા પર તાજી બેઠેલી કાચી કારીની ફાળ જેવી લાગતી. એ ચણિયા ચોળી પહેરતી અને માથે પછેડો ઓઢતી. એના વાળ ગોઠણ સુધી લાંબા. અઠવાડિયાના અમુક દિવસે માથાબો નાઈને ફળિયામાં વાળ સૂકવવા આવતી ને ત્યારે કદરૂપા ફળિયાઓ સુંદર બની જતા. અનુની બા કન્યાશાળામાં શિક્ષિકા હતા. અનુ મારાથી પાંચ એક ચોપડી આગળ, એટલે અમે ઠોઠ નિશાળ્યો એની પાસે સરવાળા બાદબાકી શીખવા જતા. બાદબાકીમાં મને વધી લેતા નહોતી આવડતી, પણ અનુએ મને ચપટીક વગાડતા શીખવાડી દીધેલું. ઝીંઝરની મોસમમાં એક દિવસ અનુના લગ્ન લેવાયા. એ દિવસથી અનુ થોડી બદલાયેલી લાગી. હવે એણે ડેલી બહાર પગ મૂકવાનું બંધ કર્યું, અમારી ટણક ચોથી સાથે રમવાનું બંધ કર્યું, આખો દિવસ ઘરમાં રહેવા લાગી. પહેલાં તો અમને જોઈને કંઈક ટીખળ કરીને રૂપાની ઘંટડી જેવું હસી પડતી, પણ હવે માત્ર મોઢું મલકાવતી. પહેલાં તો હું ઝીંઝરાની મોસમમાં ઝીંઝરાની જોડી ફોલતો હોઉં ત્યારે અન્નુ પવનની લહેરકીની જેમ આવી ચડતી અને મારી સામે પોતાની રેશમની ગાંઠ જેવી મુઠ્ઠીઓ ધરીને કહેતી, તારી મુઠ્ઠી કઈ? અને હું ઝડપથી એક મુઠ્ઠી પકડી લેતો અને રાબેતા મુજબ ફોતરા નીકળી પડતા. પણ આ મોસમમાં અનુ દેખાય નહીં એટલે હું અંદરથી સોરાવા લાગ્યો. શેરી, મકાન, ફળિયા, ડેલી, ચોક, ઉમરા એક સામટા કાવા ખાવા દોડ્યા હોય એવું લાગ્યા કરે. અનુના લગ્નની આગલી બપોરે તો મારાથી રહેવાયું નહીં એટલે હું હાથમાં ગર્યો એટલે ભમરડો અને દોરી લઈને અનુના ફળીએ ગયો. એ ફળિયામાં માંડવો નંખાઈ ગયો હતો. ઓસ્ત્રી ઘરેણાથી રણકતા બૈરાઓથી ભરેલી હતી. એક ખૂણામાં થોડી સમવયસ્ક છોકરીઓ ઘેરાયેલી અનુને મેં હાથમાં મહેંદી મુકાવતી જોઈ. ઓસ્ત્રીની ભીડમાં અનુએ મને દૂરથી જોયો, પણ કોણ જાણે કેમ એણે ન જોયા જેવું કરી લીધું. થોડીક નજર ફેરવી લીધી, હું ગવાયો. અનુના ફળિયામાં કોઈ મારો ભાવ ન પૂછ્યો એટલે હું ડેરીની બહાર નીકળી ગયો અને શરીરમાં એકલો એકલો પેલો ભમરડો ફેરવવા લાગ્યો. એક ક્ષણે મેં માની લીધું કે અનુએ મારી સાથે કિટ્ટા કર્યા છે. મારા અને અનુના સંબંધમાં ક્યારેય કિટ્ટા થયા નહોતા. કોઈ વાર મને અનુ ખૂબ ચીડવતી ત્યારે હું દાંત પાસે લાવીને અંગૂઠા લઈને કિટ્ટા કરતો, પણ અનુએ તો મારી સાથે કોઈ દિવસ કિટ્ટા કર્યા નહોતા. એ બપોરે અગાસી પર હું સુનમુન બેસી રહ્યો અને આકાશમાં ચક્રાવલેતી સમડીઓને જોઈ રહ્યો. અનુના લગ્નનો દિવસ આવી પહોંચ્યો. એ દિવસે હજી પરોઢનું અજવાળું થયું એ પહેલાં અનુની ડેલી પાસે ઢમાક ઢમ ઢોલ ઢોલ વાગવા શરૂ થયા. શેરીમાં ઝીણો ઝીણો કોલાહલ શરૂ થયો. થોડોક તાવ ચડ્યો ત્યારે હું એક ઢાળીના ખખડ ઢાળીમાંથી અનુના ફળિયામાં જોવા લાગ્યો. માંડવાના લુગડાથી અનુનું ફળિયું સાવ ઢંકાઈ ગયું હતું એટલે ઢાળીમાંથી કાંઈ જોઈ શકાતું નહોતું. હું ઝડપભેર એક ઢાળીના પગથિયા ઉતરીને નીચે આવ્યો અને ઓસરીની થાંભલી પાસે બેસીને પહેલાં ઝીંઝરા ફોલવા લાગ્યો. એક ક્ષણે નેવાના પડછાયા લાંબા થતા જતા હતા. પપૈનસના ઝાડ પરથી થોડી ચકલીઓ ચીંચી કરતી હતી. છજામાં કબૂતરોના પાંખના ફફડાટથી થોડાક પીંચા ખરીને ઓસરીમાં પડી ગયા હતા. એવામાં ડેલીનો આંગળીઓ ઉઘાડીને અનુ ઓચિંતી અમારા ફળિયામાં આવીને ઊભી રહી. આ વખતે એકલી નહોતી આવી, એ સહેલીઓથી ઘેરાયેલી હતી એટલે બધા પાડોશીને છેલ્લી વાર મળવા આવી હતી. એક ક્ષણે હું એટલો બધો ગવાયો કે અનુને જોતા ઝીંઝરાની તીરખી હાથમાં લઈને અગાસી ઉપર ચીડી ગયો અને આંખથી પેલી પાળીને ખોતરવા લાગ્યો. આ વખતે અનુ એમ ન કર્યું, એ બધી સહેલીઓને ફળિયામાં છોડીને ધીમે ધીમે મારી પાસે એને આવીને ઊભી રહી અને રેશમી સાડીની ગાંઠ જેવી પોતાની બે મુઠ્ઠી સામે ધરીને બોલી, તારી મુઠ્ઠી કઈ? મારી આંખની ફોતરી જેવા પોપચા સોમણ જેટલા ભારે થઈ ગયા. મેં મહાપ્રયત્ને અનુની સામે જોયું, એની આંખમાં પાણી હતા. મેં ઝીંઝરાની તીરખી બાજુ પર ફેંકીને હળવેકથી અનુની એક મુઠ્ઠી પકડી લીધી. પણ આ વખતે મુઠ્ઠી ખોલીને ત્યારે આશ્ચર્ય વચ્ચે એમાંથી ફોતરાને બદલે લીલાછમ ચણા નીકળી પડ્યા. આ ક્ષણે અનુ ધ્રુસકે ધ્રુસકે રોઈ પડી. એની બીજી બંધ મુઠ્ઠીની પકડ ઢીલી થતાં એમાંથી લીલાછમ ચણા જ નીકળ્યા. અનુની બેમાંથી એકે હથેળીમાં ફોતરા નહોતા, પણ એ હથેળીમાં મહેંદીની જે ઝીણી ઝીણી ભાત પડી હતી ને એ જોઈને એવું લાગ્યું કે પેલી ઝીણી ઝીણી ફોતરીઓ મહેંદી થઈને એમાં ચિતરાઈ ગઈ છે.
અનુની વિદાય વેળાએ મુઠ્ઠી દાવની છેલ્લી રમતમાં મારે ભાગે ફોતરા ન આવ્યા એમાં અનુની અંચાઈ હતી, પણ અંચાઈ અનુએ મને જીતાડવા માટે કરી હતી મને ખબર છે. 40 વર્ષથી બંધ રાખેલી મુઠ્ઠીને મેં આજે ઉઘાડી તેમાંથી એટલા બધા ફોતરા સરી પડ્યા. આ ફોતરાની રમતમાંથી મને એક સત્ય સમજાવ્યું કે સાહેબ, દાણો બગડી જાય ને પણ ફોતરું ક્યારેય બગડતું નથી. દાણો વાસી થઈ જાય છે પણ ફોતરા કદી વાસી થતા નથી. ફોતરું સુકાઈને બેવડ વળી જાય પણ એની તાજગી જાળવી રાખે છે. થોડાક ગંભીર અને ઠાવકાથી એને કહેવું હોય તો એમ કહી શકાય કે દાણો એ તો ફોતરાનો અહંકાર છે, દાણા ડૂબી જાય છે ફોતરા તરી જાય છે. આવું ગદ્ય યાર, કેટલું સુપર ડુપર ગદ્ય લખ્યું છે, આપણા સાહિત્યમાં કેટલી સરસ વાતો છે. આગળ ચાલીએ છીએ તો હવે આ અનિલ જોશીએ તો વરસાદ પર બી સુંદર સુંદર ગીતો લખ્યા છે. એ કેવું કે કાંટો વાગે ને પાટો બંધાવીએ, એ તો સમજ્યા, પણ છાંટો વાગે ને પાટો બંધાવીએ એ નવી વાત અનિલ જોશીએ ગુજરાતી સાહિત્યમાં કરી. એ ગીત સાંભળી. પહેલા વરસાદનો છાંટો ની વાગ્યો, પહેલા વરસાદનો J
હલો, અનિલ જોશીનું આ જે આપણે નાનકડું ભાવ વિશ્વ જોયું, એકવાર અનિલ જોશીને ખૂબ તાળીઓથી આપણે વધાવી લઈએ. અને હવે ગુજરાતી કવિતા સાહિત્યનું ઉત્તુંગ શિખર, જ્યાં બધા જ કવિઓ, આ રમેશ પારેખ નામનું એક મંદિર છે જ્યાં બધા જ કવિઓ જઈને શબ્દની આરતી ઉતારે છે, એવા રમેશ પારેખની પાસે જઈએ છીએ. જેણે એમ લખ્યું છે, આમ તો છું એક પરપોટો સમયના હાથમાં, આમ તો છું એક પરપોટો સમયના હાથમાં, તોય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં. આ અણુદા વરસાદમાં બે ચીજ કોરી કટ, અણુદા વરસાદમાં બે ચીજ કોરી કટ, એક અમે પોતે અને બીજો તારો વટ. એ પણ રમેશ પારેખ જ છે. આ રમેશ પારેખની પાસે જઈએ. રમેશ, સમય ઓછો છે એટલે તરત એનું એક ગીત શરૂ કરીએ. આ બધે આ ગીતો બધા બહેનો અત્યારે ગાઈ લેજો, અને આ જેવું ગાશો ને એવું તમારા જીવનમાં થશે અત્યારે જોજો. ચાલો, ગૌરાંગ વ્યાસનું સ્વરાંકન છે. ગીતની આ બે પંક્તિઓ ખૂબ ઓછી ગવાય છે, તેનાથી શરૂઆત કરું છું. હું તો ખૂબ માંગુ ને દઈ દે.
વંસમોર કરતે 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 કેટલા વંસમોર સાંભળવું છે? ચલ એ બે લાઈન ગાઈ દે, બે લાઈન નિરંજનભાઈ, બે લાઈન. હા ગાય ગા, એક અંતરો ખાઈ દે ફટાફટ. કોઈ પૂછે કે ઘર તારું માલી, તે બીજી વારમાં એટલું સારું ગાયું, મજા પડી. આ સુખ છે રમેશ પારેખી. હા મેં કહું ગૌરાંગભાઈનું કમ્પોઝિશન છે. ગૌરાંગ વ્યાસે બહુ અદ્ભુત કમ્પોઝ કર્યું છે. આ જ્યાં જ્યાં ગવાય છે ત્યાં આટલું જ દાદ લે છે અને હજી આપણે એટલું જ પ્રિયકર લાગે છે. પણ આ આપણું સુખ છે ખરેખર તો, કે આવું સરસ ગીત ગવાતું હોય, આલાપ બેઠો હોય આમ બાજુમાં અને તોય હિમાલી આટલું સરસ ગાતી હોય. એટલે એવું નથી, આલાપ એ સુખ છે. કારણ કે નહીં તો સરકારની બાજુમાં બેસીને ગાવું એટલે આમ થોડું. પણ તમે જુઓ આ બધા મિત્રો કેવું સરસ ગાય છે. આ છે ને જો ભારતીય વિદ્યાભવન આપણા માટે આ દર મહિને 42 પ્રોગ્રામ કરવા એટલે શું યાર, આપણા માટે સુખના ચોસલા ગોઠવાય આ લોકો. સુખ છે ને આમ કોઈ ખરેખર કોઈ પદાર્થ નથી, એ પરિસ્થિતિ છે. જો તમને ગમતી હોય તો કોઈ છોકરી સામેથી સરસ જોતું જોતું નીકળી આપણી સામે તો સુખ, બીજું શું હવે એમાં? કંઈ લેવાનું કંઈ નથી, એમાં દેવાનું કંઈ નથી. એને આપણે જોયું, આપણે જોઈએ ખુશ પતી ગયું વાત. પણ આટલું નાનું નાનું સુખ જોતા આવડવું જોઈએ. સુખ બહુ પડી જગ્યાએ પડ્યું છે. આપણે આમ સ્ટેશન પર પહોંચીએ ને આપણા માટે જ ગાડી ઊભી હોય અને પછી આપણે જે ચડીએ બસ ઉપડી ગઈ અથવા ગાડી ઉપડી, આપણું સુખ છે. છે ને સુખ ક્યાં? સુખ પરિસ્થિતિમાં છે. જોતા આવડે તો બધું જ સુખ છે. આપણી પત્ની અને અનિલ જોશીને કોઈએ પૂછેલું કે સુખની દાંપત્ય જીવનનું પરમ સુખ કયું ગણાય? સાહેબ અનિલ જોશી જેવો કવિ જ્યારે કહે ત્યારે કેવો જવાબ આપે? એટલે હવે તો આ દ્રશ્ય જોવા નથી મળતા, પણ તોય આ દ્રશ્ય એમણે કહેલું કે આમ આપણે ઓફિસે નીકળતા હોઈએ અને આમ ફટ દીને બુશકોટ કાઢ્યું, લગાવ્યું, પહેરી નીકળ્યા હોઈએ અને ખબર પડે ઓહ પહેલું બટન તૂટી ગયું છે. અને પછી પત્ની આમ બાજુમાં આવે, પછી બટન લાવે, પછી દોરો લે, પછી સોય લે, પછી સાવ પાસે આવે, ઓફિસ જવાનું મોડું. આપણે એકદમ તૈયાર હોઈએ, એકદમ રાજકુમાર જેવા હોઈએ ત્યારે તો, એટલે આમ તૈયાર હોઈએ અને પછી પેલી સહેજ બટન મૂકીને આમ આમ એક એક ટાંકો લેતી હોય ને, એક ટાંકો લેતી હોય ને, એ જે 1.5 મિનિટ થાય ને સાહેબ, એ સુખ જિંદગીમાં બહુ ભયંકર મોટું સુખ ગણાય છે. આ સુખની વાત એટલા માટે કરું છું કારણ કે હવે સુખની કવિતા વાંચવા માટે રમેશ પારેખ સદાબહાર સુખની કવિતા છે. એ કવિતા સાંભળ્યા પછી આમ દુઃખી થવાય પણ કવિતા સાંભળીને સુખી થવાય એવું છે. આવો મિનલ પટેલને કહીએ. અને મિનલબેનની આ કવિતા વાંચવામાં પણ ખરેખર માહેર, એટલે બહુ માસ્ટરી છે. સ્ટૂલ મુકાવવું પડે છે, પોડિયમ બધા પુરુષોની સાઈઝના બને છે. હું એ સહમત છું. લાવો જોઈએ કે સ્ત્રીઓ પણ બહુ બોલે છે. સુખ સુખ, હા એ સમજ્યા ચંદુભાઈ, સમજ્યા? એને ટેવ નડી, ટેવ ખોતરવાની, એને કાન ખોતરવાની ટેવ, એને દાંત ખોતરવાની ટેવ, નાક ખોતરવાનું તો બંધાણ, નખ નવી નવાય ને એને જોઈ ગઈ જાણે, બધું ખોતર ખોતર કર્યા જ કરે. ના ના, ખોતર ખોતર કરવું કાંઈ સારું છે? અરે ચાલો સાથળ ખોતરે સાથળ, કેમ જાણે એમાંથી ગગો નીકળવાનો હોય.
આપણને એમ કે એની જાણ તે છોખો તો એમાં આપણે શું. પણ ચંદુભાઈ આ ખુશાલ્યો કંઈ ખોતરવે ચડ્યો કંઈ ખોતરવે ચડ્યો, છેવટે એણે એનું મગજ ખોતર્યું. આહા, મોટા મોટા ખાડા કર્યા એમાં. હવે ઘર ઘર આવ ખોતરના કરતો તો ત્યાં લગી જાણે ઠીક, પણ પછી તો એનો હાથ મૂળો વધે એમ મૂળમાંથી વધવા લાગ્યો. એ આપણને એમ કે એનો હાથ છો વધે એમાં આપણે શું. અરે પણ એ હાથ તો ચંદુભાઈ વધતો વધતો નીકળ્યો બારે, કેચ કે શેરીમાં કોઈ દીઠો ન મેલે, મને ના હાડકા ખોતરી નાખે એની હું ખોતરી નાખે. વિચાર એનો હાથ કોલંબસ થઈ ગયો. એ મૂળે મૂળે ખુતાલિયાને ગોતવું તું સુખ, જોવું તું નજરો નજર, પછી પારકું હોય કે પોતાનું પણ સુખ. એ અડબાવને એમ કે ચોપડિયું જે જે લખ્યું હોય ને એ બધું સાચું હોય. સુખના ઝાડવા ફિલ્મોમાં ઉગે, સુખના ફુવારા કવિતામાં ઉડે, અનવલ કથાઓ વાંચે એમાંય તે હોય સુખના હિલ્લોળા. તે ખુશાલિયાને બસ એમ જ થઈ ગયું કે સુખ હોય, મારો બેટો અહીંયા થાપ ખાઈ ગયો. એને એમ કે સોમવાર રવિવાર હોય એમ સુખ પણ હોય, ટપ્પુભાઈ તરવેણી બેનની જેમ સુખે આપણે ત્યાં આવે. અક્કલના ઇસ્કોત્રન કેવું શું હે. આપણે જાણીએ ચંદુભાઈ કે સસલાને સિંગડા હોય તો માણસને સુખ હોય. વાહ 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 વાહ. આ ઠીક છે, ડાય ડાય વાતું કરીએ, ચોપડીઓ વાંચીએ, પણ અલ્યા ખુશાલ્યા સુખો માટે આવી ખોતરપટ્ટી, જે નથી એના માટે આવો રઘવાટ. અભણ હતો સર અભણ, જે વાંચ્યું જોઈ વાંચ્યું નહીં, એ નવલકથાયું નહીં ઇતિહાસ. ઇતિહાસ પૂછજો ને, ઇતિહાસ વાંચ્યો જ કોઈ દી છે એમાં ચપટી સુખ મળ્યોનો ઉલ્લેખ કોઈ પાને? આ આપણા ખુશાલિયાના હાથ જેને જેને અડે એ પદાર્થ દુઃખ થઈ જાય. એકથી ખુશાલિયો પોતાના સપનાને અડ્યો તો ત્યારથી છે આવી દિમાગને ચાટી જનારી બળતરાઓ. પણ હાલો મરશે, સુખ નથી આખે બ્રહ્માંડમાં, સુખ નામનો પદાર્થ જ નથી આ ભો પર, આટલી વાત એ જાણતો નથી એ જેનું સુખ. બાકી આપણે શું, હાલો મરશે, આપણને તો એના વધ વધ થતા જતા હાથની દયા આવે. આવે કે નહીં ચંદુભાઈ? વાહ, સુખ નામનો પદાર્થ જ નથી આઠે બ્રહ્માંડમાં. આહા હા હા, શું લાઈનો લખી છે. અને આ જ રમેશ પારેખ, રમેશ પારેખે તો જે સબ્જેક્ટને જે સબ્જેક્ટમાં એમણે હાથ અડાડ્યો ને સાહેબ, એ બધું એણે સોનું સોનું કરી નાખ્યું, સુગંધ સુગંધ કરી નાખ્યું. ખરેખર તમને કહું છું, રમેશ પારેખ આપણી ભાષામાં હોવાનું, એક એક ગુજરાતી બાળકોને આપણા ઘરોમાં પણ ખબર હોવું જોઈએ. બીજા બધા કવિઓનું નામ આવડે તો સારું, પણ એક નામ જો તમારે યાદ રખાવું હોય તો તમે કહેજો કે આપણે રમેશ પારેખની ભાષાના બાળકો છીએ, એટલું કહેજો એને. એમ કહેજો કે આપણી ભાષામાં કવિ થયા. જેમ નરસિંહ મહેતાનું ગૌરવ છે ને, આજથી 200 વર્ષ પછી આપણે રમેશ પારેખના નામનું ગૌરવ લેવું પડશે, એટલા મોટા કવિ થયા. એણે હરિ પર ગીતો લખ્યા છે સાહેબ. પહેલાં કહ્યું, એણે ચાર સ્થિતિ બનાવ, હું એક એક લાઈન નહીં વાંચું, ખાલી એક જ લાઈન કહું છું સાહેબ. કેવી સરસ કવિતાઓ છે જો એની. ભગવાન આવે છે, હું તો પહેલાં ભગવાન ક્યાં આવે તો કે પહેલાં ફળિયામાં આવે, પછી ઓરડામાં આવે, પછી સપનામાં આવે, પછી રુદિયામાં આવે. ચારે ચાર પરિસ્થિતિના ગીતો લખ્યા છે, એટલા સુંદર ગીતો છે. એ ગીતોની અત્યારે કોઈ વાત ન કરતા, માત્ર હરિગીતને રજૂ કરવા માટે હું હવે હેમેનભાઈને આમંત્રણ આપું છું. નહીં તો સુંદર ગીતો છે, સમય હોત તો તમને એની બબ્બે લાઈનો પણ સંભળાવતે. રમેશ પારેખે મીરાનું સ્વરૂપ લઈને જે ગીતો લખ્યા છે અને એ મીરા સામે પાર નામના સંગ્રહમાં છે, એમાંનું એક ઘણું પ્રખ્યાત ગીત કે કાગળ હરી લખે તો બને, કે કાગળ હરી લખે તો બને, અવર લખે તો એકે અક્ષર નથી ઉકલતા મને, કે કાગળ હરી લખે તો બને. મોર પીંછનો જેના ઉપર પડછાયો ના પડ્યો, શું વાંચું એ કાગળમાં જે હોય શાહીનો ખડિયો. મોર પીંછનો જેના ઉપર પડછાયો ના પડ્યો, શું વાંચું એ કાગળમાં જે હોય શાહીનો ખડિયો. એ પરબીડિયું શું ખોલું જેની વાટ ન હો આંખને, એ પરબીડિયું શું ખોલું જેની વાટ ન હો આંખને, કે કાગળ
हरी लखे तो बने। मीरा के प्रभु श्वास अमारो केवल एक टपाली, निस्दिन आवे जाय लई ने थेलो खाली खाली। मीरा के प्रभु श्वास अमारो केवल एक टपाली, निस्दिन आवे जाय लई ने थेलो खाली खाली। चिट्ठी लगता वैंत पहुँचे सीधी मीरा कने, चिट्ठी लगता वैंत पहुँचे सीधी मीरा कने। के कागल हरी लखे तो बने, अवर लखे तो एके अक्षर नथी उकलता मने। रमेश भाई ने बीजी एक रचना छे मरणोत्तर। हूँ मरी गयो अंतरियाळ, ते शबनू कोण, ते तो रझळवा लाग्यो। कूतरू हाथ चावी गयू तो समळी आंतरडानो लचको खेंची गई। कागड़ा मजे थी आँखों ठोले, कान सोंसरी कीड़ियो आवे जाए। सालू साव रामराज चाले। पवन दुर्गंध थी त्रासी ने छू, ते वाल पण न फरके। ने आ बाजू सांज पड़ू पड़ू थाय, घेर जवानू तो हतू नहीं। आखो रस्तो पग पासे बटकेलो पड़ो हतो। हूँ सारो माणस हतो, नखमाए रोग नहीं ने मरी गयो। कविता लखतो, चश्मा पहेरतो, झाड़पान आघात लागवाना देखाव में ऊभा छे। पाछळ घर कल्पांत करतु हशे अने एम सौ राबेता फेर। खरो प्रेम माखी नो जे हजी मने छोड़ती नथी। हूँ बिनवारसी ने जीव सालो कोई ने पेट पड़ी सुवाड़ा सुवाड़ा जलसा करतो हशे, पण काको फरी अवतरशे ने माणसगिरी करशे। आम विचार वेड़ा करतो हतो तेवामा बरोबर छाती पर ज नाना घड़ीक तो लाग्यू के अड़पलू किरण छे, पण नहोतू। छाती पर पतंगियू बैठू तू, पतंगियू आ ले। सड़सड़ाट रुवाड़ा उभा, लोही धड़धड़ाट वहवा मांड्यू। ओचिंती चीस निकली गई कि हूँ मरी गयो नथी। सोनल त्यारे हूँ फरी जीवतो थयो होईश। वाह वाह, बहु सरस काव्य। પોતાના મરણનું પણ એક ચિત્ર ઊભું કરીને માખી સિવાય સાલું કોઈ સગું નથી એ તો કહી દીધું એણે। તો આ રમેશ પારેખની છેલ્લી રચના હવે આપણે રજૂ થાય છે, ઉદય મઝુમદારનું સ્વરાંકન છે, એ સાંભળીને પછી ઘરે જઈશું। પણ રમેશ પારેખ આપણી ભાષાના એવા કવિ છે કે જેના માટે બે વાર તાળી પાડવી પડશે, એક હમણાં અને એક જતી વખતે। જે ના પાડે એને સોગંદ છે બાજુવાળાના, હજી એક મેં જોયા કેટલા લોકો નથી પાડી।
ભૂલાવ્યા કોઈ ફૂકાનું ફૂટવું લાવ્યા કોઈ દોરાનું તૂટવું લાવ્યા કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે આ ચમડા મેળામાં કોઈ લાવ્યા મોટી પતંગિયા કોઈ લીલી સુકી આંખોની મીરાત લઈને આવ્યા છે કોઈ લીલી સુકી આંખોની મીરાત લઈને આવ્યા છે આ મન પાચમના મેળામાં સાથે આજે સંગત કરી છે મારા ખાસ મિત્રો વિજય ધુમાલ તબલા પર અને બાંસુરી પર નિનાદ મુલાવકર પથ્થર વચ્ચે તરણાવ હિજરા બોલાવ તું એ ગમે વચ્ચે તરણાનું હિજરાવ લાવ્યો તું રમેશ સૌના ખભે સૌવણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે સૌના ખભે સૌવણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે આ મન પાચમના મેળામાં સૌજાત લઈને આવ્યા છે આ મન પાચમના મેળામાં સૌજાત લઈને આવ્યા છે કોઈ આવ્યા છે સપનું લઈને કોઈ રાત લઈને આવ્યા છે આ મન પાચમના મેળામાં સૌજાત લઈને આવ્યા છે સૌજાત લઈને આવ્યા છે સૌજાત લઈને આવ્યા છે રમેશ પારેખે આશીષ જેને હું આશીષ કાવ્ય કહું છું આ હું તો કહું છું દરેક પ્રોગ્રામને અંતે વંચાવવું જોઈએ એવું સરસ કાવ્ય છે એની ચાર છ લાઈનો કહીશ આમ તો ખાસું મોટું છે ચાર છ લાઈનો છે જે આશીષ કાવ્ય છે એ આ છે કે મનગમતી ફિલ્મની ટિકિટ મળી જાય સહુને અફસોસ ન હોય કોઈને લોટરી ન લાગ્યાનો છાપરે છાપરે પતંગો લૂંટાવાય શિંગદાળિયા ફાંકતા ફાંકતા નીકળાય ઊભી બજારે ઘોડાને ચાબુકની બીક ન હોય જાહેર રોજમાં વિવસ્ત્ર નાહી શકાય અરે છોકરીના ઘર પાસે ઉભારીને સિટ્ટી મારી શકાય નહીં એવી ક્ષણે કોઈ હાથ ખિસ્સા કાતરું ન બને પતાસાનો વરસાદ વરસતો હોય શેરીએ શેરીએ રિસાયેલું ભૂલકું ગોળ મટોળ હસી પડે મીઠું મીઠું આંધળું કૂતરું ટ્રેન નીચે કપાયું હોય એ જીવતું થઈને પાછું દોડી જાય દુષ્કાળની આગાહીઓ ખોટી પડે કતલખાનાઓ બંધ થઈ જાય વૃદ્ધોને નવા દૂધિયા દાંત ફૂટે સ્ત્રીઓની વાંધણા પણ દૂર થાય અને એનો ખોળો ભરાય બાળકોથી દરેક બાળકને એના પિતાનું નામ હોય અને નગર નગરમાં ઉજવાતા હોય કવિતા વાંચનના ઉત્સવો આવું થાય તો આપણું રામરાજ્ય થાય અને આની ઉપર એક વાત કહી દઉં કે આપણે જે પરિસ્થિતિમાં છીએ ત્યારે એમાં એક વાક્ય ઉમેરીએ કે આપણને જે સળી કરે એના માળાની પથારી ફરી જાય તો મારી સાથે આજે જે લોકો જોડાયા એમાં હિમાલી વ્યાસ આપણે તાળીઓથી વધાવી લઈએ આલાપ દેસાઈ નિકિતા વાઘેલા હિતેન આનંદપરા હેમંત શાહ મિનલ પટેલ અને હું મુકેશ જોશી પુનઃ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપનું આખું વર્ષ સારું જાય અને તમારા મનમાં જે હોય એ ફળે થેન્ક યુ વેરી મચ